ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. ધોરણ 3 જીકે સામાન્ય વિજ્ઞાનમાં આજે આપના શું આવશે? સંગીતના સાધનો. આપણે અલગ અલગ નોલેજ બધી વસ્તુનું હોવું જોઈએ, તો આમાં શું છે? તો સંગીતના સાધનો, અમુક આપણે ઢોલક ને હાર્મોનિયમ ને નગારું ને શરણાઈ ને મંજીરા ને એવી વસ્તુની ખબર હોય, પણ અમુકની ખબર ન હોય, ખ્યાલ હોય કે આ વસ્તુ છે, પણ એકદમ પ્રોપર ખબર ન હોય કે એનું આ જ નામ છે. તો અહીંયા શું આપેલી છે? કેટલાક સાધનો આપેલા છે અને ઉપર તમને એના નામ પણ આપેલા છે. ખાલી એને શોધીને લખવાના છે અથવા આપણે યાદ કરવાના છે. તો સૌથી પહેલું પિક્ચર છે એ શેનું છે? તો એ તો તમને આવડતું જ હશે. શું છે? હા, તો કે વાંસળી. પછી બીજું આપેલું છે તો એ છે મંજીરા, જે આપણે ભજન કરીએ ત્યારે આપણે સામાન્ય બધાના, એટલે કે આ વસ્તુ એટલી મોટી ન હોય તો એવી આપણા ઘરમાં આપણે રાખી શકીએ અને આપણે વગાડી પણ શકીએ. પછી બીજી છે, ત્રીજું આપેલું છે શરણાઈ. જ્યારે આપણે મેરેજમાં હોય કે કાંઈ તહેવાર હોય તો આ વસ્તુનો ઉપયોગ સંગીતકાર કરતા હોય છે, તો કે શરણાઈ. એના પછી છે ખંજરી. એનાથી તો તમે પરિચિત છો, આપણે જ્યારે અહીંયા શાળામાં પ્રાર્થના કરીએ છીએ ત્યારે ખંજરીનો ઉપયોગ કરીએ છીએ. અને પછીના છે એ શું છે? હા, તો કે તબલા. એ પણ આપણે એનો પણ ઉપયોગ કરીએ છીએ. એનાથી આપણું પ્રાર્થના છે એ ખૂબ જ સરસ થઈ જાય છે. એ વગાડીએ તો આપણે એની સાથે રાગથી ગાઈએ તો આપણે એ પ્રાર્થનામાં મજા આવે છે. પછીનું છે ઢોલક. તો એનો ઉપયોગ પણ આપણે પ્રાર્થનામાં કરીએ છીએ. આપણી શાળામાં તમે આવો છો ત્યારે સવારના આપણે એના દ્વારા જ પ્રાર્થના કરીએ છીએ. એના પછી છે હાર્મોનિયમ. એ પણ એક ખૂબ જ સંગીતનું સારું સાધન છે, જેનાથી આપણે સંગીતમાં ખૂબ જ મજા આવે છે. પછીનું છે એ છે સિતાર. એ ઓછાએ જોયેલું હશે, જે આપણા સરસ્વતીમાં, હા, વિદ્યાની દેવી શારદા છે એનું આ સાધન છે. અને એ આ લઈને બેઠા હોય છે. આપણી શાળામાં આવે ત્યારે સરસ્વતી માની મૂર્તિ તમે જોઈ છે ને, તો એના હાથમાં સિતાર હોય જ છે. પછીનું છે એ શું છે? તો કે વાયોલિન. એની બાજુમાં બતાવેલું છે, એને પકડીને જ્યારે તમે કોઈ ટીવીમાં કે એ વસ્તુ જોઈ હશે એટલે એ છે. અને બીજું છે નગારું. ઘણી પિક્ચરમાં તમે આ વસ્તુને સાથે જોઈ હશે. પછી છે ગિટાર. અને સૌથી છેલ્લે જે આપેલું છે એ સારંગી. કદાચ એ તમને ખ્યાલ નહીં હોય, બાકી આટલા વસ્તુમાંથી એક બે વસ્તુ જ એવી છે કે તમને ખબર નહીં હોય. તો આ બધા આપણા શું છે? તો કે સંગીતના સાધનો. ને એના ઉપયોગથી આપણે પ્રાર્થના છે, ગીત છે, ભજન છે, એ બધું આપણું ગાવાની મજા આવે છે. અને આપણે એ કર્ણપ્રિય બને તો આપણે એ યાદ રહી જાય છે, માટે એનો ઉપયોગ થાય છે. અને આપણો દિવસની શરૂઆત ખૂબ જ સંગીતને લીધે સારી થાય. તો આ બધા ઉપયોગ, આ બધા સાધનોનો ઉપયોગ એમાં થાય છે. ઓકે, થેન્ક યુ.